છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાંભેલા ધાર વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ તૂટ્યા હતા, જે હજુ સુધી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાંભેલા ધાર વરસાદ થતાં અનેક ઠેકાણે રોડ રસ્તાને નાળા તૂટ્યા હતા, જે પૈકી હજુ પણ અનેક રસ્તાઓ બંધ છે। ચલામલીથી પાનવડનો સ્ટેટ RNBના રોડ ઉપર મોરા ડુંગરી ગામ નજીક એક પાઇપ નાળું ધોવાઈ જતા છેલ્લા એક સપ્તાહથી આ રસ્તો બંધ છે અને તેને લઈને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગત 10 જુલાઈએ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે અનેક રોડ રસ્તા અને નાળા ધોવાયા હતા, ત્યારે બોડેલી તાલુકાના ચલામલીથી ક્વાંટના પાનવડને જોડતા સ્ટેટ RNB વિભાગના હસ્તકના રોડ ઉપર પાવીજેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામ પાસેનું વર્ષો જૂનું આખે આખું પાઇપ નાળું ધોવાઈ ગયું। હાલ આ નાળાનું નામો નિશાન બચ્યું નથી, તેવામાં છેલ્લા એક સપ્તાહથી બંધ પાવીજેતપુર બોડેલીના ગામોને ક્વાંટ અને છોટાઉદેપુર તાલુકાના ચલામલી, ટીમરવા, રૂંગી, મોરા ડુંગરી, બંગલિયા, લાલપુર, મુંગલાવાંટ, ખેરકા, ખાંટિયાવાટ સહિતના અનેક ગામોને જોડતા તમામ ગામોના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે। જો કે વરસાદે વિરામ લેતા હાલ તંત્ર દ્વારા હંગામી ધોરણે નાળું બનાવી રસ્તો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે હંગામી બનાવવામાં આવતું નાળું ફરી વરસાદ આવે ત્યારે ધોવાઈ જાય તેવી શક્યતાને લઈ અહીં પાક્કો સ્લેબ ડ્રેન અથવા નાનો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। ગયા રવિવારે આ નાળા પર ફૂલ પોણી 7 થી 8 ફૂટ લગી પ્રવાહ ચાલુ રહ્યો અને જરી તૂટું એમ કરીને ખાડા ખંતર થવા સાઈડ પર નદી સાઈડે પછી રોડ તૂટવાથી પાણીનો પ્રવાહ ફૂલ આવી ગયો। ગઈ સન્ડે જે જ્યારે વધારે ફ્લોડ આવ્યો એની અંદર એમાં વધારે ઓવરટોપિંગ થયું, 5 થી 10 ફૂટ જેટલું પ્રવાહ ગયો ઉપર, જેથી નાળું તૂટી ગયું છે અને કાલ સુધી સવાર સુધીમાં રસ્તો ચાલુ થઈ જશે। એક નાળું જૂનામાં જૂનું હતું તે કોતરમાં બધું તૂટી ગયું અને અવર જવર બધી રસ્તા બ્લોક થઈ ગયા, એટલે કોઈ જગ્યાએ જવાનું ચાન્સ નહીં મળતો, એટલે ગામમાં લોકો બધા ઘૂસીને જાય છે અંદર રહીને। રણજીતભાઈ રાઠવા।